ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આપણે પ્રકરણ એકમાં આકારો અને ભાટ એટલે કે ડિઝાઇન દોરતા શીખી ગયા હતા, બરાબર ને? બિંદુઓ એટલે કે ટપકાઓની મદદથી આકારો અને ડિઝાઇન દોરતા શીખ્યા હતા. તો મિત્રો, આજે આપણે પ્રકરણ 5 આકાર અને ભાટ એટલે કે ડિઝાઇન જોવાના છે. તો ચાલો. તો મિત્રો, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે એક ક્લેપર બનાવવાનું છે. એક લોંગ ચોરસ કાગળ લેવાનો છે. કેવો કાગળ? લોંગ ચોરસ કાગળ લેવાનો છે. એને બરાબર વચ્ચેથી વાળી દેવાનું છે. એને બરાબર વચ્ચેથી વાળી દેવાનું છે આ રીતે. ત્યાર પછી તેને આ રીતે વાળવાનો છે. એક વાર, બે વાર, ત્રણ વાર અને ચાર વાર. કેટલી ઘડી કરી દેવાની? ચાર ઘડી કરી દેવાની. ત્યાર પછી તેને પાછળની બાજુએ વાળી દેવાની. પાછળની બાજુએથી વાળી દેવાની આ રીતે, બરાબર વચ્ચેથી, બરાબર વચ્ચેથી વાળી દેવાનું છે. આ કિનારીઓ એની સરખી હોવી જોઈએ. ત્યાર પછી આ રીતે વાળી દેવાનું, બરાબર. ત્યાર પછી શક્ય હોય તો આ નીચેનો ભાગ થોડો ઓછો રાખવાનો, બરાબર. હવે એને તમારે આ રીતે બરાબર કરી દેવાનું, બરાબર. આ રીતે કરી દેવાનું, સમજાય છે? આ રીતે કરી દેવાનું. અને ત્યાર પછી આ બંને છેડાને તમારે પકડવાનું, બે છેડાને પકડવાનું. અને ત્યાર પછી ફોરવાનું છે. આ રીતે ફોરવાનું છે, બરાબર. સમજાઈ ગયું? તમે ફોડશો એટલે ફટાક કરીને અવાજ આવશે, એટલે તમારું ફટાક તૈયાર. સમજાઈ ગયું? તો મિત્રો, તમને સમજ પડી ગઈ ને કે ક્લેપર કેવી રીતે બનાવવાનું છે? જો તમને બીજી કોઈ રીતે બનાવતા આવડતું હોય તો પણ તમે બનાવી શકો છો. તમે બનાવજો, તમને મજા આવશે. ચાલો આગળ જોઈએ. તો જુઓ, હવે જોઈશું આપણે આકાર. કયો આકાર છે તમે ઓળખો છો? ઓળખો છો ને? ચોરસ આકાર છે. આ આકૃતિને ચોરસ કહેવાય છે. તેને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ છે. તેની ચારે બાજુની લંબાઈ સરખી હોય છે. આ ચોરસની ચાર બાજુઓ, બરાબર. એના આ ચાર ખૂણા. કેટલી બાજુ? ચાર બાજુ, ચાર ખૂણા. અને એની કિનારી પણ કેટલી છે? આ એની કિનારી, ચાર કિનારીઓ છે. આ ચોરસની બધી બાજુનું માપ એટલે કે તેની બધી બાજુની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. ચોરસની બધી બાજુનું માપ સરખું હોય છે. આ કયો આકાર છે? ઓળખો છો ને બધા? લંબ ચોરસ. આ આકૃતિને લંબ ચોરસ કહેવાય છે. તેને કુલ ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ હોય છે. તેની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. આ લંબચોરસની બાજુઓ કેટલી? ચાર. એના ખૂણા કેટલા? આ ચાર ખૂણાઓ. એની સામસામેની બાજુઓનું માપ કેવું હોય? સરખું. સામસામેની બાજુઓનું માપ સરખું હોય છે. આ લંબચોરસની કિનારીઓ પર કેટલી છે? ચાર છે, બરાબર. અને એની સામસામેની બાજુઓનું માપ સરખું હોય છે. આ લંબચોરસે ચોરસ કરતા જુદો પડે છે, કેમ કે ચોરસની બધી બાજુઓનું માપ સરખું હોય છે અને લોંગ ચોરસમાં સામસામેની બાજુઓનું માપ સરખું હોય છે. આ કયો આકાર છે? ત્રિકોણ, બરાબર. આ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. તેની ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ કિનારીઓ હોય છે. આ ત્રણ બાજુઓ, આ ત્રણ ખૂણાઓ. કોના? ત્રિકોણના. એની કિનારીઓ પણ કેટલી છે? ત્રણ, બરાબર. ત્રિકોણની ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ કિનારીઓ હોય છે. આગળ જુઓ, આ આકાર કયો છે? વર્તુળ, બરાબર ને? આ આકૃતિની વર્તુળ કહેવાય છે. તેની બાજુ, ખૂણા કે કિનારી હોતી નથી. તમે આ વર્તુળને જુઓ, તમને એમાં ખૂણા દેખાય છે? એની બાજુઓ છે, કિનારીઓ દેખાય છે? તો વર્તુળને બાજુ, ખૂણા કે કિનારીઓ ખોટી નથી. સમજાયું? હવે જુઓ આગળ, આ કયો આકાર છે?
પંચકોણ, બરાબર? જો આ આકૃતિને પંચકોણ કહેવાય છે. પંચકોણને પાંચ ખૂણાઓ, પાંચ બાજુઓ અને પાંચ કિનારીઓ હોય છે. આ પંચકોણ આકારની પાંચ બાજુઓ, આ પાંચ ખૂણાઓ અને કેટલી કિનારી છે? પાંચ કિનારીઓ હોય છે. જુઓ આ કયો આકાર છે, ઓળખો છો? ષટ્કોણ આકાર. કયો છે? ષટ્કોણ આકાર. આ આકૃતિને ષટ્કોણ કહેવાય છે. ષટ્કોણને છ ખૂણાઓ, છ બાજુઓ અને છ કિનારીઓ હોય છે. તો આ ષટ્કોણ આકારમાં આ છ બાજુઓ, છ ખૂણાઓ અને કિનારી કેટલી છે? છ કિનારીઓ હોય છે. ષટ્કોણ આકારમાં છ બાજુઓ, છ ખૂણાઓ અને છ કિનારીઓ હોય છે. તો મિત્રો તમે આ આકારો જોયા છે ને? ચાલો આગળ જોઈએ. મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 61 ઉપર આ ચિત્ર આપેલું છે. આ શાનું ચિત્ર લાગે છે તમને? વિદૂષક. એટલે કે આ વિદૂષક એટલે કે રંગલામાં તમારે રંગ પૂરવાનો છે, એને આપણે બીજું શું કહીએ? જોકર કહીએ. તો તમારે આ જોકરના ચિત્રમાં જે આકારો આપ્યા છે અલગ અલગ, એ આકારોમાં સૂચના મુજબ રંગ પૂરવાનો છે. કયા કયા આકારો આપેલા છે? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, બરાબર ને? આ આકારો આપેલા છે. તો ત્રિકોણમાં કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ. ચોરસમાં પીળો રંગ. લંબચોરસમાં વાદળી રંગ. વર્તુળમાં કયો રંગ પૂરવાનો છે? લીલો રંગ, બરાબર? તો આ સૂચના મુજબ તમારે આ જોકરના એટલે કે વિદૂષકના ચિત્રમાં માંગ્યા મુજબ રંગ પૂરવાનો છે. અહીં એક ચોકરનું ચિત્ર આપેલું છે. શું દેખાય છે આ ચોકરના ચિત્રમાં તમને? આકારો, બરાબર છે? તો અહીં જુઓ બાજુમાં આ કોષ્ટક આપેલું છે. એક બાજુ આકારો લખેલા છે અને એની સામે તમારે આકારોની સંખ્યા લખવાની છે. તો એ આકારો અહીં ચોકરના ચિત્રમાં તમને જોવા મળે છે. તો દાખલા તરીકે આ ત્રિકોણ છે, બરાબર? તો આ ચોકરના ચિત્રમાં તમને કેટલા ત્રિકોણ જોવા મળે છે એ ગણવાના, અને પછી અહીં આ ત્રિકોણની સામે તમારે આ સંખ્યાના ખાનામાં ત્યાં કેટલા ત્રિકોણ છે એની સંખ્યા તમારે અહીં લખવાની, બરાબર? સમજાય? ચાલો જુઓ. પહેલા ત્રિકોણ છે, ચાલો ત્રિકોણ ગણીએ. એક, બે, ત્રણ, ચાર. છે હજુ કોઈ ત્રિકોણ? કેટલા થયા? ચાર ત્રિકોણ. તો અહીંયા આપણે લખી દેવાના ત્રિકોણની સંખ્યા કેટલી છે? ચાર. હવે કયો આકાર ગણવાનો? કયો આકાર છે આ? ચોરસ. ચાલો હવે ચોરસ ગણો, કેટલા છે? કેટલા છે ગણીએ. ચાલો, એક, બે, ત્રણ. છે હજુ? છે કોઈ? કેટલા છે? ચોરસ ત્રણ, બરાબર. હવે કયો આકાર છે આ? લંબચોરસ, બરાબર છે. ચાલો લંબચોરસ ગણો. ચાલો જુઓ, એક, બે, ત્રણ, ચાર. છે હજુ? હા, આ છે ને? એટલે કેટલા થશે? પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા લંબચોરસ છે? પાંચ. તો અહીંયા લખશું પાંચ, બરાબર. હવે કયો આકાર છે? વર્તુળ. ચાલો ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા છે વર્તુળ આકાર? છ. કેટલા આવ્યા? છ, બરાબર ને? વર્તુળ આકાર કેટલો છે? છ વર્તુળ આકાર છે, બરાબર. સમજાયું કેવી રીતે કરવાનું છે? સમજાઈ ગયું? ચાલો, તો તમારે પણ આવી રીતે ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે અને આકારો અને સંખ્યા તમારે કોષ્ટક બનાવીને લખવાનું છે. ત્યાર પછી તમારે આખા આ ચિત્રની અંદર એટલે કે આ ચોકરના ચિત્રની અંદર તમને ગમતા હોય એ રંગ તમારે પૂરવાના છે. શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. પહેલાં આકારોને ગણીને તેની સંખ્યા લખી દેવાની અને ત્યાર પછી
આ છપ્પનના ચિત્રમાં રંગ પૂરવાનો છે, તમને ગમતા હોય એ રંગ તમે પૂરી શકો છો. સમજાયું? તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.